બોડેલી અલીપુરા સહિતના અનેક ગામમાં રખડતા પશુઓના ત્રાસના કારણે વાહન ચાલકો તેમજ લોકો તંત્ર દ્વારા રખડતા પશુઓને તે ખૂબ જ જરૂરી બન્યું છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા ઢોકલિયા સહિત અનેક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે જેને લઈને વાહન ચાલકો તેમજ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમજ જાહેર માર્ગ પર દોડાદોડી કરતા કેટલીક વાર ટ્રાફિક જામ પણ સર્જાય છે નગરમાં રખડતા પશુઓ દ્વારા અનેક હુમલાના બનાવો બને છે તાજેતરમાં જ એક બાળકને શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો છતાં પણ તંત્ર કુંભકરણની નિંદર માણી રહ્યું હોય તેમ આંખ કાન કરી રહ્યું છે રખડતા પશુઓ અને શ્વાનના કારણે નાના બાળકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે પશુઓ કોઈના પર હુમલો કરે તે પહેલાં તંત્ર આ અંગે ગંભીરતાથી નોંધ લે અને રખડતા પશુઓને સ્તવરે પાંજરે પૂરે તે ખૂબ જરૂરી બન્યું છે હવે જોવું એ રહ્યું કે ગ્રામ પંચાયત તંત્ર બોડેલી અલીપુરા ઢોકલેના રહીશોને રખડતા પશુઓ અને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવશે અલ્લા રખા પઠાણ જે ડેસ ટીવી છૂટાવદેપુર